વર્ષમાં બે દિવસ એવા જ્યારે આપણે કંઈ જ કરી શકતા નથી, એક ગઈકાલ અને બીજી આવતીકાલ. પ્રેમથી જીવવા માટે માત્ર આ જ આપણી પાસે છે. સવાલ નંબર એક, મુસાફરી કર્યા પછી આપણને થાક કેમ લાગે છે? એનો જવાબ છે, બસ કે કારમાં લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી આપણે થાકી જઈએ છીએ. પ્રવાસ દરમિયાન વાતાવરણમાં ફેરફારને કારણે અથવા સમયસર ભોજન અને આરામ ન મળવાને કારણે આપણને થાક અનુભવાય છે. સવાલ નંબર બે, ધરતીને ખોદવાથી શું નીકળશે? એનો જવાબ છે, કેટલાક વૈજ્ઞાનિકોએ ધરતીને ખોદવાની યોજના બનાવી, પરંતુ 1100 મીટરની ઊંડાઈમાં ગયા બાદ તાપમાન સહન કરવું મુશ્કેલ બન્યું હતું અને આ સાથે મશીન ખરાબ થઈ ગઈ જવાના કારણે વૈજ્ઞાનિકો અને મજૂરોની ટીમને ખાડામાંથી બહાર આવવું પડ્યું હતું. ધરતીની નીચે ગરમ જ્વાળામુખી છે, જે ખોદવું અશક્ય છે કારણ કે તે ખૂબ ઊંડું છે. સવાલ નંબર ત્રણ, એવો કયો દેશ છે જ્યાં ચૂંટણી નથી થતી? એનો જવાબ છે, કેનેડામાં નોર્થ વેસ્ટ ટ્રિટરીઝ, નુનાવટ યુકેમાં ફોલ્કરલેન્ડ, આઇસલેન્ડ. ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસ આઇસલેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં ટોકેલ્યુ, જગ્યાઓ પર ચૂંટણી થતી નથી. સવાલ નંબર ચાર, દુનિયાનું સૌથી મોટું એનિમલ રેસ્ક્યુ સેન્ટર ક્યાં આવેલું છે? એનો જવાબ છે, દુનિયાનું સૌથી મોટું એનિમલ રેસ્ક્યુ સેન્ટર જામનગરમાં સ્થિત વનતારા છે, જ્યાં દુનિયાભરના તમામ જાનવરોની સેવા કરવામાં આવે છે. આ 3000 એકર જમીનમાં બનેલું છે. સવાલ નંબર પાંચ, કેટલી સાઇઝના જોઈને આકર્ષિત થાય છે? એનો જવાબ છે, મોટી સાઇઝના.